ડભોઈ વિશ્વ હિન્દુ પરિષદના નેજાહે 8 તારીખ નવમીના રોજ વડોદરા નવલખી મેદાન ખાતે વિરાટ ધર્મ સભા યોજાનાર હોય, જેના ભાગરૂપે ડભોઈના કૌમુદી હોલ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ધર્મસભામાં વિરાટ જૈન સમુદાયની હાજરી થાય તે માટે સૂચના આપવામાં કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ડભોઈ તાલુકામાંથી વધુ ને વધુ જનસંપર્ક કરી તાલુકાના લોકો આ ધર્મસભામાં ભાગ લે તે ઘરે ઘરે જય જનસંપર્ક કરવા જણાવ્યું હતું. ડભોઈ વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ અયોધ્યા રામ મંદિરના નિર્માણ હેતુ વિશાળ ધર્મસભા વડોદરા નવલખી મેદાન ખાતે તારીખ 9મીના રોજ આનાર છે, જેની તૈયારીના ભાગરૂપે ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાય, વિવેકભાઈ જાની, ધર્મેશભાઈ પટેલ, પુરાણી સ્વામીજી, માજી ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ પટેલ, કલ્પનાબેન પટેલ, સુખદેવભાઈ પાટણવાડિયા, ભરતભાઈ પટેલ ઉપસ્થિતિમાં ડભોઈના મોટી સંખ્યામાં કાર્યરતોની મીટિંગ મળી હતી, જેમાં આગામી તારીખ 9મીના રોજ યોજાનાર વિરાટ ધર્મસભામાં વિશાળ જૈન સમુદાય એકત્રિત કરવા માટે કાર્યરત થઈ ગયું છે. જનસંપર્ક, બેનરો તથા પરચા બાંટવા જેવા કાર્યક્રમો કરવા સૂચના અપાયા હતા. 5મી ઓક્ટોબરના રોજ ઉચ્ચાધિકાર સમિતિની એક બેઠક એ દિલ્હીની અંદર મળી ગઈ અને દિલ્હીની અંદર સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ દ્વારા એક કાર્યક્રમની જાહેરાત કરી કે ભારતભરની અંદર 500 સંસદીય મત વિસ્તાર છે. આ મત વિસ્તારમાં પ્રત્યેક મત વિસ્તારની અંદર વિરાટ ધર્મસભાઓનું આયોજન કરવું અને શ્રી રામલલા પર ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણ માટેનો સરકાર સંસદની અંદર કાયદો લાવી અને મંદિર બનાવવાનો માર્ગ પ્રશસ્ત કરે, આ માંગને લઈ અને ભારતભરની અંદર આવી વિરાટ ધર્મસભાઓ બોલાવવામાં આવી છે. એક ધર્મસભા એ વડોદરા મહાનગરની અંદર નવ તારીખે નવલખી કમ્પાઉન્ડની અંદર આયોજન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે પરિવાર ક્ષેત્રની એક બેઠક ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના કાર્યકર્તા દ્વારા ઉપસ્થિત બેઠક બોલાવવામાં આવી છે. એમાં પરમ પૂજ્ય શ્રી પુરાણિક સ્વામી તથા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તથા સંઘ પરિવારના કાર્યકર્તાઓ એ આ ધર્મસભા છે એને વિરાટ અને સફળ બને એ દિશાની અંદર પ્રયત્ન કરવા માટે આજની બેઠકનું આયોજન છે. આવું પ્રત્યેક વડોદરા જિલ્લાના તાલુકાની અંદર આવી સંઘ પરિવારની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને 9મી તારીખે કેન્દ્રીય મંત્રી ઉમાશંકરજી શર્મા અને સાધુ સંતોની આગેવાની અંદર વિરાટ ધર્મસભા એ વડોદરાની અંદર મળવાની. બ્યુરો રિપોર્ટ, ડભોઈ.